અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કોરોના વાયરસના કારણે મોટાભાગના દેશોમાં અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં છેલ્લા 2 સપ્તાહથી સતત મંદીનો માહોલ ઉભો થયો છે. સ્ટોક માર્કેટ, ફ્રૂડ, કરન્સી અને સોનામાં કડાકા બોલાઈ રહ્યા છે. આ તમામ પરિબળોની અસર ભારતીય શેરબજારોમાં પણ પડી રહી છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે દેશના સ્ટોક માર્કેટ સતત રેડ ઝોનમાં જોવા મળી રહ્યા છે. વિશ્વના શેરબજારોમાં 25-30% કડાકાના પગલે રોકાણકારો વિમાસણની સ્થિતિમાં મુકાઈ ગયા છે. ભરૂચના શેરબજારના નિષ્ણાંત ભાવિન મોદીએ જણાવ્યું હતું કે રોકાણકારો હાલની સ્થિતિને 2008ની મંદી સાથે સરખાવી રહ્યા છે, પણ તે વાસ્તવિકતા નથી. 2008માં આર્થિક મંદી હતી. હાલના સમયે બેંકો અને સંસ્થાઓ પાસે પૂરતા પૈસા છે, તેથી તમારી પાસે 100 રૂપિયા હોય તો પહેલા 40 રૂપિયાનું રોકાણ, બીજી વખત 40 રૂપિયાનું અને ત્રીજી વખત 20 રૂપિયાનું રોકાણ કરો. આ પ્રકારના રોકાણથી 5 વર્ષે તમારું રોકાણ બમણું થવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે આખા વિશ્વમાં આ કોરોના વાયરસને કારણે જે આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું છે, વિશ્વના તમામ શેરબજારો 25-30% જેવા તૂટી ગયા છે. આ તૂટી જવાને કારણે લોકોમાં અને રોકાણકારોમાં એક જાતનો ગભરાટ જોવા મળે છે. પણ મારી અહીંથી રોકાણકારોની એક જ સલાહ છે કે અત્યારે દરેક લોકો આ મંદીને 2008ની મંદીની જોડે સરખાવે છે. હું તમને આજે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે 2008ની મંદી અને 2020ની આ કોરોનાની મંદીમાં આસમાન જમીનનો ફરક છે. 2008ની મંદી જે હતી એ આર્થિક મંદી હતી, નાણાકીય કટોકટી સર્જાઈ ગઈ આખા વિશ્વમાં. આમાં કોઈ નાણાકીય કટોકટી સર્જાઈ નથી. દરેક બેંકો પાસે પૈસા છે, રોકાણકારો પાસે પણ પૈસા છે. આ એક જાતનો ગભરાટ છે. એટલે આ બે મંદીને તમે સરખાવો ના. જ્યારે જ્યારે વિશ્વના બજારો 25-30% કરેક્શન આવે ત્યારે ત્યારે મારી રોકાણકારોની એક જ સલાહ છે કે તમારી પાસે 100 રૂપિયા જો હોય તો આ 100 રૂપિયામાંથી 40 રૂપિયા આજે તમે જે પણ તમારો બ્રોકર હોય એની પાસે જઈને તમે રોકાણ કરો. હજી ઘટે તો બીજા 40 રોકજો અને છેલ્લે 20 રૂપિયા રોકજો. અહીંથી તમે 3-5 વર્ષના ગાળા માટે જો રોકાણ કરશો તો તમારા રૂપિયા 5 વર્ષમાં ડબલ થવાની પૂરેપૂરી શક્યતા છે.